રાપર તાલુકાના મોરા ગામના 70 વર્ષના માજી નેત્યા લગ્નના 45 વર્ષ પછી પારણું બંધાયું, દીકરાને જન્મ આપ્યો. કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજુર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશી વ્યાપી. આજના વૈજ્ઞાનિક ટેકનોલોજીના યુગમાં નિસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી. કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડૉક્ટર નરેશ ભાનુશાલે એ 70 વર્ષની મહિલા જીવુબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્ન 45 વર્ષથી વધુ સમય વીતી જતા બધી રીતે સુખી હતા, પણ શેર માટેની ખોટ હતી. નિસંતાન દંપતી 4 દાયકાથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પૂરી કરીશે, પણ સમય બહુ વીતી જતાં અંતે આ બુજુર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો અને મોટી ઉંમર થઈ જતાં આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ન હોવાનું તબીબે સલાહ આપી હતી. પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડૉક્ટર અને ભગવાન ઉપર ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જીવુબેન રબારીએ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. આ ટ્રીટમેન્ટના અંતે જીવુબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુજુર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબ બેબીની ટેકનોલોજીથી પહેલી ટ્રાય એ બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાઈ મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો ન હતો. 75 વર્ષના માલધારી વાલાભાઈ રબારીએ પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડૉક્ટરનો આભાર માન્યો હતો, તો પુત્રની માતા જીવુબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટેની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ લાલો નાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉંમરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગાવી હતી. ભુજના સ્ત્રીરોગ ડૉક્ટર નરેશ ભાનુશાલીએ આ બુજુર્ગ મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો, આવા કિસ્સા બહુ જૂજ જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડૉક્ટર ઉપર ભરોસો હતો. સફળતા મળતા સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. ડૉક્ટર ભાનુશાલીએ આવા અનેક નિસંતાન દંપતિ છે એમને કહ્યું હતું કે લગ્ન પછી અમુક વર્ષો જવા પછી પણ બાળક ન રહે તો ખોટો સમય ન વેડવી તાત્કાલિક સારવાર ડૉક્ટર પાસે લઈ લેવી જોઈએ. આ બુજુર્ગ મહિલાની ડિલિવરી સિઝેરિયનથી બાળક જન્મ થયું હતું. અલી મોહમ્મદ ચાકી, જેડએસ ટીવી, કચ્છ. હોસ્પિટલમાં આજે શું ભગવાને આપ્યું તમને? આજે દીકરો આપ્યો. કેટલી ઉંમર છે તમારી? 75 વર્ષની. અચ્છા, ખુશ લાગો છો આજે? પહેલા તમારા ઘરે દીકરા દીકરી છે કે નથી? આજે તમે સંતોષ માની રહ્યા છો એમ? બરાબર. ભગવાનનો પ્રતાપ માનો છો કે આ ભગવાને તમને આપ્યું આજે? કેટલા દિવસથી દવા લેતા હતા? બાર મહિના થયા. પહેલા કોઈ દીકરો દીકરી નથી તમારે? હવે ખુશ છો? હવે તમે બને ભગવાન દીધો. આપણે શું નામ નાખ્યું છે દીકરાનું? લાલો. લાલો. આપણે કચ્છમાં આપણે ટેસ્ટ બેબી થી ટ્રીટમેન્ટ જે છે આધુનિક ટેકનિક આપણે શરૂ કર્યું, કારણ કે કચ્છના દર્દી બહુ જ બહારગામ જતા હોય છે, બહુ હેરાન થતા હોય છે. એટલે આપણે આજે શરૂ કર્યું એમાં કચ્છની પ્રજાને બહુ લાભ થયો. કચ્છથી પણ બહારથી અને ભારતભરમાંથી ઘણા લોકો આપણને દર્દીઓ આવે છે, લોકોને સંતાન પ્રાપ્તિ થાય છે. બધી સગવડ જે મોટા સિટીમાં જે સગવડ છે એ બધી સગવડ આપણા ઘણી અવેલેબલ છે અને આપણી ટીમ દ્વારા
એ લોકોને મારો પૂરો પ્રયત્ન હોય છે કે લોકોને રિઝલ્ટ મળે. તો આજે દંપતી જે આવ્યું છે બહુ મોટી ઉંમરના છે, જેને બાળક લેવાની કોઈ આશા ન હતી. આપણે એમને ના જ પાડી કે તમારી ઉંમર બહુ મોટી થઈ ગઈ છે, તમે બાળક તમને થાય એવી શક્યતા નથી. એ લોકોને ભગવાન ઉપર અને ડૉક્ટર ઉપર બહુ વિશ્વાસ હતો કે અમારા કુટુંબમાં 4-5 જણાને આવી મોટી ઉંમરમાં એ લોકોને અહીંયા પરિણામ મળ્યું છે, એ લોકો બધા ખુશ છે. તમે તમારા પ્રયત્ન કરો પછી અમારા નસીબ. અને આપણે એમાં ટેસ્ટ બેબીથી એમનું બાળક કર્યું અને એને બાળકનું જન્મ થયું. બેની ઉંમર પણ બહુ મોટી જ છે અને એને સંતાન પ્રાપ્તિ થઈ. આજે બે લોકો આમ ગામડાના છે, અભણ છે, છતાં પણ આવી આધુનિક ટેકનિક એ લોકોએ અપનાવી અને આપણે ત્યાં સારવાર કરાવી અને એ લોકોને બાળકનો જન્મ થયો. આજે તંદુરસ્ત બાળક છે અને એ લોકોને બહુ ખુશી છે અને અમને પોતાને પણ બહુ ખુશી છે. અને આખી ટીમ અમારી બહુ મહેનત કરી અને એ લોકો પણ બહુ અમારા પર આશા રાખીને આવ્યા હતા અને એ લોકોની આશા સફળ નીકળી. ખાસ કરીને જે આ બેન છે એમણે શું નોર્મલ ડિલિવરી કરાવી કે કેવી રીતે કરાવી? ના, એ બેનનું આપણે તો ઓપરેશન કર્યું હતું, ઓપરેશનથી બાળક લીધું હતું. કારણ કે આટલી મોટી ઉંમર થઈ જાય પછી નોર્મલમાં બાળકને થોડું જોખમ રહેતું છે, માને રહેતું હોય છે, એટલે આપણે એમનું સિઝેરિયન દ્વારા આપણે બાળકનું જન્મ કર્યું છે. આવા અનેક દંપતીઓ છે, એમને શું સલાહ આપશો આપ? એટલે હું બધાને સલાહ આપીશ કે જે લોકો બહુ આમ આટલી મોટી ઉંમર સુધી મહેરબાની કરીને ખેંચે નહીં, થોડીક તમને લાગે છે કે તકલીફ છે, તો આ જે આધુનિક પદ્ધતિ ART ટેકનિક કહેવાય છે એ ટેકનિકનો અવશ્ય લાભ લે. સમગ્ર સારવાર કચ્છમાં આપણે ત્યાં બાંસલ નર્સિંગ હોમ અને હર્ષ ટેસ્ટ યુવી સેન્ટરમાં થાય છે. લોકોને ક્યાં કંઈ પણ જવાની જરૂર નથી, કોઈ મોટર સિટીમાં જવાની જરૂર નથી. બધી સારવાર અમારી આખી ટીમ દ્વારા અહીંયા કરવામાં આવે છે, ચાહે દૂરબીનથી ઓપરેશન હોય, ચાહે ગર્ભાશયની કાંઈ પણ તકલીફ હોય, ચાહે નિસંતાન દંપતી હોય, ચાહે ટેસ્ટ યુ બેબી હોય, ચાહે IUI હોય, ચાહે મોટી ઉંમર થઈ ગઈ હોય, ઘણા લોકોને ઈંડા ન બનતો હોય, ઘણાના સ્પર્મમાં તકલીફ હોય, તો બધા લોકોને વિનંતી કરીશ કે એકવાર અમે અવશ્ય અમારા હોસ્પિટલની મુલાકાત લો.